નમસ્કાર, હું આપનો મિત્ર રાજેશ શુક્લા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે કાળની અંદર સાદો ભવિષ્યકાળ શીખવાનું છે. ત્રીજો કાળ છે આપણે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આપણે શીખ્યા. આજે સાદા ભવિષ્યકાળની વાત કરવાની છે, જેને આપણે અંગ્રેજીમાં ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. સાદો ભવિષ્યકાળ જે છે એ સામાન્ય રીતે ભવિષ્યમાં થનારી ઘટનાઓ કે ક્રિયાઓ છે, એ ક્રિયાને દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે એના ટુબીના રૂપ જોઈ લઈએ પહેલાં, પછી વાત કરીએ. તો ટુબીના રૂપની અંદર એકદમ સરળ કાળ છે. પ્રથમ પુરુષ છે એમાં આઈ સેલ, વી સેલ બીજો પુરુષ છે, અને ત્રીજો પુરુષ છે તેમાં બધામાં વિલ લાગશે. યુ વિલ પ્લે, યુ વિલ પ્લે, હી સી ઇટ વિલ પ્લે અને ધે વિલ પ્લે. આપણે ગ્રામરની અંદર આપણે જોઈએ તો આઈ અને વી સાથે છે સેલ મૂકવું જોઈએ, પરંતુ અત્યારના આપણે મોટાભાગે બધા જ કર્તાઓ સાથે વિલ મૂકીએ છીએ. પરંતુ વ્યાકરણની બાબતમાં જો વાત કરવામાં આવે તો આઈ સેલ પ્લે જે આપેલું છે એ સહાયક ક્રિયા પર સેલ ગોઠવેલું છે, પણ જો વિલ મૂકીએ તો એ ઘટના છે એ મસ્ટ બી થઈ જાય છે, થવાની જ છે, પૂરેપૂરી શક્યતા દર્શાવે છે. અને ઓફિશિયલ ભાષાની અંદર કે ઓફિશિયલ લેટર જે લખવામાં આવે છે બરાબર છે, તો અહીંયા આપણે જોઈએ છીએ કે યુ વિલ પ્લે સમથિંગ કોઈ પણ ક્રિયાપદ છે, અહીંયા આપણે પ્લેનો ઉપયોગ કર્યો છે. પણ ઓફિશિયલ ભાષાની અંદર જ્યારે યુ વિલની જગ્યાએ યુ સેલ થઈ જાય તો એ મસ્ટ બી દર્શાવે છે, બરાબર છે, એટલે કાર્ય કરવું જ પડતું હોય છે. અને આપણે અત્યારે સામાન્ય રીતે બધા સાથે વિલ જ મૂકીએ છીએ, પણ વાસ્તવમાં વ્યાકરણની અંદર છે પ્રથમ પુરુષની અંદર આઈ અને વી સાથે સેલ મૂકવું પડે છે, અને યુ ત્રીજો પુરુષ એકવચન અને દે સાથે છે વિલ મૂકવામાં આવતું હોય છે. આગળ આપણે વાત કરીએ તો સાદો ભવિષ્યકાળ છે એ હવે પછી થનારી ઘટના માટે આપણે લેતા હોઈએ છીએ, તેના સહાયક ક્રિયાપદ જે છે સેલ અને વિલ છે, અને ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકતા હોઈએ છીએ. આટલું સરળ યાદ રાખવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ જ હંમેશા આવશે. અને આ કાળને ઓળખવા માટે ટુમોરો છે, નેક્સ્ટ સન્ડે છે, નેક્સ્ટ મંથ છે એ વગેરે યાદ રાખવા પડશે. એની પરથી આપણે ખ્યાલ આવે કે આ કાળ માટે આવા શબ્દ છે એનો ઉપયોગ થતો હોય છે. આગળ આપણે વાત કરીએ તો વાક્યની રચના, જેમાં વિધાન વાક્યની તો આપણે ખ્યાલ જ છે કે કર્તા ભાઈ સેલ કે વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ. હવે આને નકાર બનાવવો છે તો ખૂબ જ સરળ છે, સેલ વિલ પછી નોટ મૂકી દેવું, અને પ્રશ્ન બનાવવો છે તો સેલ વિલને વાક્યની શરૂઆતમાં મૂકવું. તો પહેલું જ છે તો કર્તા સેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ, આ વિધાન વાક્ય છે. હવે આને નકાર બનાવવું છે તો તમારે શું કરવાનું છે, સેલ વિલ પછી નોટ મૂકવાનું છે, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો કર્તા વત્તા સેલ વિલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ, ત્યાર પછી પ્રશ્ન વાક્ય બનાવવું છે તો સહાયક ક્રિયાપદને છે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે, સેલ વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ. આ રીતે વાક્ય રચના યાદ રાખશો તો કાળ સરળતાથી આપણે યાદ રહી જશે. હવે આપણે વાક્ય ફેરવવાના છે, એ થોડા ઉદાહરણ જોઈ લઈએ જેની કરીને આપણે ખ્યાલ આવે. અહીંયા થોડા વાક્ય આપેલા છે, આ વાક્ય જે છે આને આપણે નકારમાં ફેરવવા છે, બરાબર છે. તો આપણે સરળ શું કરવાનું છે, સેલ અને વિલ પછી નોટ મૂકી દેવાનું છે. તો પહેલું વાક્ય છે વી સેલ વિઝિટ ધ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નેક્સ્ટ વીક, નકાર બનાવવું છે સિમ્પલ વી સેલ નોટ, ત્યાર પછી વાક્ય જોડી દેવાનું છે. બીજું વાક્ય છે યોર ફ્રેન્ડ વિલ પ્લે એ ફૂટબોલ મેચ નેક્સ્ટ સન્ડે, તો અહીંયા આપણે શું કરશું, વિલ પછી નોટ મૂકશું. તો યોર ફ્રેન્ડ વિલ નોટ પ્લે એ ફૂટબોલ મેચ નેક્સ્ટ સન્ડે, અને વાક્યને જોડી દેવાનું છે. આશા વિલ તો નકાર બનાવીએ તો નોટ જોઈન ધ સ્કૂલ ટુ મીટા વિલ નોટ મીટ યુ ટુમોરો, મિસ્ટર મહેતા વિલ નોટ ટીચર્સ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ,
તો નકાર બનાવવા માટે સેલ અને વિલ પછી નોટ મૂકવું પડે છે. અને જો પ્રશ્ન બનાવવું છે તો સેલ અને વિલને ક્યાં મૂકશું? આપણે વાક્યની શરૂઆતમાં. હવે પ્રશ્ન વાક્ય પહેલાંનું બનાવવું છે તો સેલને ક્યાં લઈ લેવાનું છે? આગળ. સેલ વી વિઝિટ ધ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નેક્સ્ટ વીક. હવે વીના સ્થાને તમે યુનો ઉપયોગ પણ કરી શકો છો, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે માટે પણ આપણે અત્યારના એમને જ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન બનાવવો છે તો વીલને આગળ લઈ લેશું. વિલ યોર ફ્રેન્ડ પ્લે એ ફૂટબોલ મેચ નેક્સ્ટ સન્ડે? ત્રીજું વાક્ય પ્રશ્ન બનાવ્યું, વિલને આગળ લઈ લઈએ. વિલ આશા જોઈન ધ સ્કૂલ ટૂર? અહીંયા આપણે કશું જ કરતા નથી, માત્ર કરતા અને સહાયક ક્રિયાપદના સ્થાનની અદલ બદલ કરીએ છીએ. સેલ વિલને ઉચકીને આગળ મૂકીએ છીએ એટલે સરળતાથી પ્રશ્ન વાક્ય બને. આપ બધાના તમારે પ્રશ્ન અને નકાર જાતે પહેલાં બનાવવાના છે, ત્યાર પછી તમારે જવાબમાં જોવાનું છે. અને તમને આન્સર આપું છું પણ તમારે જાતે પહેલાં બનાવવાના છે, ત્યાર પછી જ કરવાના છે. તો નકાર વાક્ય આપણે જોઈએ છીએ તો સેલ ને વિલ પછી નોટ મૂકેલું છે. અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે શું કર્યું છે આપણે? આપણે આગળ મૂકી દીધા છે સેલ અને વિલને, નકારમાં સેલ, વિલ પછી નોટ. અને પ્રશ્ન માટે સેલ ને વિલને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. જવાબ તમે જોઈ શકો છો, પરંતુ તમારે પહેલાં તમારે જાતે લખવાનું છે, ખૂબ જ સરળ છે. અને ત્યારબાદ જ તમારે શું કરવાનું છે? જવાબ જોવાના છે. આગળના જવાબ જોઈ લઈએ થોડા વાક્ય બાકી છે બધાના. દરેક વાક્યની અંદર તમે જોઈ શકો છો નકાર બનાવવા માટે આપણે શું કર્યું છે? સેલ વિલ પછી નોટ. અને પ્રશ્ન બનાવવા માટે શું કર્યું છે? સેલ વિલને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવેલું છે. હવે આપણે કાળ પરિવર્તન કરવું છે. તો કાળ પરિવર્તનની અંદર સાદા વર્તમાન કાળમાં જો વાક્યને ફેરવવું હોય તો આપણે સેલ વિલ કાઢી નાખવું પડે અને ક્રિયાપદ જે છે કર્તાને અનુલક્ષીને મૂકવું પડે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો સેલ વિલ નીકળી જશે પહેલાં અને ક્રિયાપદને એસ કે એસ ની મીન્સ કે લગાડવામાં આવશે. તો સામાન્ય રીતે કર્તા તરીકે આઈ વી યુ ધે કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, સેલ વિલ નીકળી જશે. પણ ત્રીજો પુરુષ એકવચન હશે તો સેલ વિલ પહેલાં નીકળશે અને ક્રિયાપદને એસ કે એસ મૂકવું પડે. અહીં આપણે જોઈએ તો પહેલું વાક્ય જે હતું, વી સેલ વિઝિટ ધ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નેક્સ્ટ વીક, એવું હતું બરાબર છે. તો નેક્સ્ટની જગ્યાએ તમે શું કીધું? એવરી. અને સેલ કાઢ નાખ્યો છે તો વી વિઝિટ ધ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એવરી વીક. બીજું વાક્ય આપણે જોઈએ તો બીજું વાક્ય હતું શું? તો કે યોર ફ્રેન્ડ વિલ પ્લે એ ફૂટબોલ મેચ નેક્સ્ટ સન્ડે. તો આપણે શું કર્યું છે? વિલ કાઢી નાખ્યું છે, અહીંયા બહુવચન છે માટે ક્રિયાપદનું મૂળ રૂપ, અને જે આપણે નેક્સ્ટ હતું ત્યાં શું કરી નાખ્યું છે? એવરી કરી નાખ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજો પુરુષ એકવચન આશા છે. તો વાક્ય શું હતું? આશા વિલ જોઈન ધ સ્કૂલ ટૂર. તો આપણે એને ભવિષ્ય કાળમાંથી વર્તમાન કાળમાં મૂક્યું તો આશા ત્રીજો પુરુષ છે તો વિલ નીકળી જશે અને ક્રિયાપદને એસ કે એસ લગાડવું પડે છે. એ જ પછીનું વાક્ય છે, એમાં પણ ત્રીજો પુરુષ છે તો વિલ, અને મીટ હતું તો વિલ નીકળી ગયું અને એસ લાગી ગયો. લાસ્ટ છે ભૂતકાળમાં મૂકશું અને એવરી છે વર્તમાન કાળમાં મૂકશું. તો નેક્સ્ટ નીકળી જશે, વર્તમાન કાળ છે એટલે એવરી થઈ જશે. આના જ વાક્ય છે તો ત્યાં આપણે ક્રિયાપદના ભૂતકાળ કરશું અને એવરી છે ત્યાં લાસ્ટ મૂકવું પડતું હોય છે. તો આના જવાબ તમે જોઈ શકો છો, તમારી સામે જ છે. અહીંયા વાક્ય જોઈએ તો આપણે જોઈ લીધું કે શું કર્યું છે? તો કે વી વિલ વિઝિટેડ ધ વાઇલ્ડ લાઈફ. હવે એવરી વીક છે ત્યાં તમે લાસ્ટ વીક મૂકી શકો છો બરાબર છે. તો અહીંયા જે શબ્દની અંદર પરિવર્તન થયું કાળની અંદર, તો આપણે ખ્યાલ આવે છે કે વર્તમાન કાળ હોય તેમાં એવરી આવે, ભૂતકાળ હોય તો લાસ્ટ આવે, અને ભવિષ્યકાળ હોય તો નેક્સ્ટ આવે.
વર્તમાન કાળની અંદર કર્તા તરીકે આઈ વી યુ દે કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસકેએસ. ભૂતકાળની અંદર કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળ મૂકવું અને ભવિષ્યકાળની અંદર સહાયક ક્રિયાપદ સેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. ડબલ્યુએચમાં આપણે ફેરવીએ, પેલું વાક્ય છે હુથી આપણે મૂકવું તો કરતા કોણ છે અહીંયા? ધ સર્વન્ટ. ધ સર્વન્ટ વિલ સ્વીપ ધ રૂમ. ધ સર્વન્ટને આપણે કાઢી નાખશું, ત્યાં શું મૂકી દેશું? હુ મૂકી દેશું. ત્યાં આપણે શું મૂકવામાં આવે છે? હુ મૂકી દીધું એટલે પ્રશ્ન વાક્ય થઈ ગયું. હુ વિલ ધ સ્વીપ ધ રૂમ. ત્યાર પછી છે વેર, તો વાક્ય છે માય અંકલ વિલ સ્પેન્ડ ધીસ સન્ડે એટ હિઝ ફ્રેન્ડ હાઉસ. તો સ્થળ કયું છે? એટ હિઝ ધ ફ્રેન્ડ હાઉસ. કાઢી નાખશું આપણે તો પ્રશ્ન માટે શું થશે? વેર પછી વિલ માય અંકલ સ્પેન્ડ ધીસ સન્ડે, આ એનો પ્રશ્ન બની જશે. ત્યાર પછી છે વેન, તો સમયગાળો કયો છે? નેક્સ્ટ મંથ. તો આપણે કાઢી નાખવાનું છે વેન વિલ મિસ્ટર શાહ ગો ટુ મુંબઈ. તો નેક્સ્ટ જે મંથ છે એ નીકળી જશે. વોટ છે તો કેક કાઢ નાખશું. વોટ વિલ ધ અનુપ કટ. કેક નીકળી ગયું એટલે આપણે ખ્યાલ આવે છે કે આ રીતે પ્રશ્ન ડબલ્યુએચના બનતા હોય છે. તમે જોઈ શકો છો, જ્યાં ખ્યાલ ન આવે ત્યાં તમે મેસેજ કરીને અથવા કોમેન્ટ્સ કરીને પૂછી શકો છો. આગળના વાક્ય આપણે જોઈએ. આ બધા વાક્ય પાંચમા ધોરણથી તમે જોતા આવ્યા છો. પેલું વાક્ય છે હુથી, તો આપણે ખબર છે કરતા કરતા હોય ધ ચિલ્ડ્રન, તો હું ત્યાં મૂકી દેશું. હુ વિલ ગો ટુ સ્કૂલ બાય બસ. ત્યાર પછી છે વેન, તો નેક્સ્ટ વીક કાઢી નાખશું. વેન વિલ અશોક કમ. આ રીતે વાક્ય બનતા હોય છે. ત્યાર પછી છે વોટ, તો પાણી લઈ આવે છે તો ત્યાં આપણે શું કરી નાખશું? વોટરને કાઢી નાખશું. વોટ વિલ રાધા બ્રિંગ ફ્રોમ ધ રિવર. ત્યાર પછી વેર છે, તો અંડર એ ટ્રી કાઢી નાખશું. તો વેર વિલ ધ ફાર્મર ટેક રેસ્ટ. ત્યાર પછી હાઉ મેની છે, તો હાઉ મેની, તો ત્યાં ટુ ટીચર્સ છે તો હાઉ મેની ટીચર્સ ત્યાં મૂકજો તો પણ ચાલશે. ત્યાર પછી હાઉ મચ વાળવું છે, તો લોટ ઓફ વોટર છે એમાં લોટ ઓફ કાઢી નાખશું. હાઉ મચ વોટર વિલ સી ડ્રિંક. આ રીતે આપણે પ્રશ્ન બનાવતા હોઈએ છીએ. તમારી સામે છે, પ્રયત્ન કરજો, ત્યારબાદ જ જવાબની અંદર જોઉં કે ભાઈ ક્યાં ભૂલ પડે છે. બહુ સરળ છે, ચોથા પાંચમાંથી તમે આ શીખતા આવ્યા છો અને આની ઉપર ધ્યાન આપશો તો આગળ ક્યાંય વર્ષોમાં તકલીફ પડશે નહીં. કારણ કે પાંચમાંથી જે શરૂઆત થાય છે તે ઠેઠ સુધીની શરૂઆત છે. ગ્રામર છે બદલાતું નથી, નિયમો પણ તેને તે જ રહે છે, કોઈ ફેરફાર હોતા નથી. હવે આપણે ભવિષ્યકાળની અંદર એક ગોઈંગ ટુનો આપણે લેવામાં આવે છે. ગોઈંગ ટુનો અર્થ છે વોન્ટ, ઈચ્છા દર્શાવી. તો આપણે સામાન્ય અંદર સેલ વિલ કાઢી નાખવાનું હોય છે, કરતાને અનુલક્ષીને એમ ઇઝ આર મૂકવાનું હોય છે અને ગોઈંગ ટુ મૂકવાનું હોય છે. તો અહીંયા તમને ટુ બીના રૂપ આપેલા છે. આપણે શું કર્યું છે? સેલ જે હતું એની જગ્યાએ શું મૂક્યું? એમ ગોઈંગ ટુ મૂક્યું છે. વી એમાં આર ગોઈંગ ટુ મૂક્યું છે. તો આ રીતે છે તમારે વાક્ય બનાવવું પડતું હોય છે. આઈ એમ ગોઈંગ ટુ પ્લે, આનો અર્થ એ જ છે કે હું રમવા ઈચ્છું છું. ઓલામાં રમીશ એટલે આ રમીશ જ અર્થમાં થાય છે, પણ ઈચ્છા દર્શાવતા શબ્દની અંદર છે. તો એના ટુ બીના રૂપ છે, બરાબર છે. આ કોઈ ચાલુ વર્તમાન કાળ નથી, પરંતુ અહીં ગોઈંગ ટુનો અર્થ છે વોન્ટના અર્થમાં છે. એના ટુ બીના રૂપ છે. ત્યારબાદ આપણે એના વાક્ય થોડા જોઈ લઈએ. પહેલાં વહેલાં તો નકાર બનાવવું છે, બરાબર છે. પહેલું વહેલું છે સેલ વિલના સ્થાને આપણે શું મૂક્યું? એમ ઇઝ આર કરતાના અનુલક્ષાને ગોઈંગ ટુ મૂક્યું, ઈચ્છા દર્શાવતો. આપણે હમણાં જ વાત કરી, નકાર બનાવવાનું છે તો એમ ઇઝ આર પછી નોટ મૂકી દેવાનું છે. પ્રશ્ન બનાવવાનું છે એમ ઇઝ આરને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. આ વાક્ય તમે જોઈ શકો છો. પહેલું વાક્ય સેલ ગો ટુ બોમ્બે હતું,
તો અહીંયા ગો છે એ ક્રિયાપદ મુખ્ય છે, પણ સેલના સ્થાને આપણે શું મૂક્યું છે, આઈ એમ ગોઈંગ ટુ, તો એ વોન્ટના મૂળ ક્રિયાપદ તો પાછું આવશે. ત્યાર પછી છે માલા ઇઝ ગોઈંગ ટુ બાય એ કાર ટુ મોરો, એને નકાર બનાવવું છે તો ત્યાં નોટ મૂક્યું, અને પ્રશ્ન બનાવવું છે તો શું કરવું પડશે, આગળ મૂકવું પડે. હવે વાક્ય છે એને આપણે ગોઈંગ ટુ ની અંદર ફેરવવા છે. તો ખૂબ જ સરળ છે. હવે વિલ કાઢ નાખશું તો ત્યાં આપણે કોમલ છે તો કોમલ ત્રીજો પુરુષ, તો શું એમાં સહાયક ક્રિયાપદ લાગે, ઇઝ, તો કોમલ ઇઝ ગોઈંગ ટુ ટીચ હિન્દી નેક્સ્ટ મંડે. ધે વિલ, તો વિલ કાઢ નાખશો, ધે આર સહાયક ક્રિયાપદ કોણ આવે, આર, તો ધે આર ગોઈંગ ટુ મેનેજ ધ ફંક્શન નેક્સ્ટ મંથ. પછી છે વિલ કાઢ નાખશો તો ફોરમ ઇઝ, ત્રીજો પુરુષ એક વચન છે, ઇઝ ગોઈંગ ટુ એટેન્ડ ધ મેરેજ ફંક્શન. સેલ છે તો વી આર શું આવશે, આર, આર ગોઈંગ ટુ. મહેશ છે તો વિલ છે ને ઇઝ ગોઈંગ ટુ આવશે. આ રીતે આપણે ફેરફાર કરવાના હોય છે. હવે એને નકાર બનાવવા છે તો તમારે શું કરવું પડશે, એમેઝાર પછી નોટ મૂકવાનો, અને પ્રશ્ન બનાવવા છે તો એને શું કરવું પડશે, આગળ મૂકવા પડશે. ના જવાબ જોઈ લઈએ આપણે. આ બધાની અંદર તમે જોઈ શકો છો જે સેલ ને વિલ હતું ત્યાં એમ ઇઝ આર ગોઈંગ ટુ મૂકેલું છે, પણ કરતાને અનુલક્ષીને આય હોય તો એમ મૂકવું પડે, વી કે યુ કે ધે હોય બહુવચન ત્યારે આર મૂકવું પડે, ત્રીજો પુરુષ એક વચન તો ઇઝ મૂકવું પડે, ગોઈંગ ટુ તો મૂકવું જ પડે છે. એના પ્રશ્ન અહીં આપેલા